પ્રાપ્ત આત્મપુત્ર નો સત્સંગ જંબુસર ખાતે યોજાય જેમાં નિલેશભાઈ ઉપસ્થિત મૂંઝવણ ના પ્રશ્નોના સમાધાન મેળવવા જરૂરી માર્ગદર્શન આશીર્વાદ આપ્યા હતા શ્રી અંબાલાલ મુરજીભાઈ પટેલે દરણ ગામના જેઓને જૂન ઓગણીસો અઠ્ઠાવનમાં સુરતના પ્લેટફોર્મ પર અધ્યાત્માનું અદ્ભુત આશ્ચર્યરૂપ એક કલાકમાં વિશ્વ દર્શન લાધ્યું હતું અને જગતના તમામ આધ્યાત્મિક પ્રશ્નોના સંપૂર્ણ ફોડ પોડ્યા અને એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે અન્યને પણ જ્ઞાન પ્રયોગથી પ્રાપ્ત કરાવી આપતા એ પરમ પૂંજ્ય દાદા ભગવાન હું પોતે ભગવાન નથી મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાન છે વેપારમાં ધર્મ ઘટે ધર્મમાં વેપાર ઘટે આમ દાદાશ્રી ગામ દેશ વિદેશ પરિભ્રમણ કરી સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવતા દાદાએ પોતાની હયાતીમાં પૂંજી ડોક્ટર નિરૂમાને જ્ઞાન સિદ્ધિ આપેલ ત્યારબાદ પૂંજ્ય દીપકભાઈ દેસાઈને સત્સંગ કરાવવા માટે સિદ્ધિ આપેલ તે જ રીતે પૂંજ્ય દીપકભાઈના આશીર્વાદ પ્રાપ્ત પુત્ર નિલેશભાઈનો સત્સંગ કાર્યક્રમ જંબુસર શહેરના શ્રીકૃષ્ણ મંદિર ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં જીવનમાં સુખ શાંતિ આનંદ કેમ અનુભવતા નથી મોક્ષ એટલે શું ચિંતા અને ટેન્શન વગરનું જીવન શક્ય છે જીવન કેવી રીતે જીવવું આત્મસ્વરૂપ અને અહંકાર સહિતના મનુષ્યને મૂંઝવતા પ્રશ્નોના સમાધાન અંગે ઉપસ્થિતને સમજાવ્યું હતું તથા આગામી બાર અને તેર માર્ચના રોજ પૂંજ્ય દીપકભાઈના સાનિધ્યમાં વડોદરા ખાતે પ્રશ્નોત્તરી સત્સંગ અને જ્ઞાન વિધી રાખવામાં આવી હોય તેનો સૌએ લાભ લેવા જણાવ્યું હતું જમ્મુસર ખાતે યોજાયેલા સત્સંગ કાર્યક્રમમાં હિતેન્દ્રસિંહ ઠાકોર રાજેન્દ્રભાઈ ચૌહાણ પૂનમભાઈ પટેલ સહિત ગાયત્રીનગર અવધૂતનગર હાઉસિંગ સોસાયટીના રહીશોએ લાભ લીધો હતો શ્રી કૃષ્ણ મંદિર ખાતે દાદા ભગવાન અને ડોક્ટર પૂજ્ય નિર્મા અને દીપકભાઈ સાનિધ્યમાં એમના આશીર્વાદથી સરસ મજાનો કાર્ય આ સત્સંગનો કાર્યક્રમ શ્રી કૃષ્ણ મંદિર ખાતે આજુબાજુની સોસાયટીના તમામ રહીશો અને ભક્તજનો દ્વારા મોટી સંખ્યામાં હાજર અને સત્સંગનો કાર્યક્રમ કરવામાં આવેલો જેમાં નિલેશભાઈ દ્વારા એના સત્સંગના પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા આપણા જીવનની અંદર આત્માના સંતોષ માટે આત્માનો જ્ઞાન માટે જે પ્રશ્નોત્તરી થઈ એમાં એમને સરસ મજાના જવાબ પણ આપ્યા છે અને આપણા જીવનમાં સુખ શાંતિ અને આનંદ કેવી રીતે અનુભવાય એ માટેના એમને આપણને અનુભવો પણ કરાવ્યા છે અને એનો સમાધાન કરવા માટેના પ્રયત્નો પણ આપણને કરવામાં આવે છે આ આ સત્સંગ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આજુબાજુની સોસાયટીમાંથી ભક્તજનો ભાઈ બહેનો વધારેલા અને આ સત્સંગમાં દરેક ભક્તજનોએ પોતાના પ્રશ્નો પૂછેલા અને એના દ્વારા પોતાના આત્માના માટે સુખ શાંતિ માટે કેવી રીતે સમાધાન થઈ શકે એની સરસ મજાની માહિતી નિલેશભાઈ દ્વારા આપવામાં આવેલી અને એમના જે અનુયાયો પણ અહીંયા હાજર રહેલા અને તેઓએ પણ સરસ મજાનો સહયોગ દ્વારા સમગ્ર કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલો આ જ રીતે વડોદરા ખાતે કારેલીબાગમાં બાવીસ અને બાર અને તેર માર્ચના રોજ પ્રશ્નોતરી સત્સંગ અને જ્ઞાન વિધિનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે જેમાં આપણા જંબુસર તાલુકામાંથી તમામ ભક્તજનો આ કાર્યક્રમનો ભાગ કાર્યક્રમમાં ભાગ લે અને આત્મજ્ઞા આત્મજ્ઞાનના વિધિ માટે પણ હાજર રહે એ માટે આપણે સૌને હાર્દિક આમંત્રણ પણ આપીએ છીએ અને વિનંતી પણ કરીએ છીએ